ઉપયોગની દ્રષ્ટિએ વખાણના પ્રકારો વિશે સમજૂતી મેળવવાની છે. દરેક વખત આજે આપણે ઉપયોગની દ્રષ્ટિએ વખાણના પ્રકારો વિશે સમજૂતી મેળવવાની છે. તો ઉપયોગની દ્રષ્ટિએ વખાણના બે પ્રકાર છે. ઉપયોગની દ્રષ્ટિએ વખાણના કેટલા પ્રકાર છે? તો કે બે પ્રકાર છે. एक सामान्य वखाण, नंबर 2 विशिष्ट वखाण. तो સૌથી પહેલા સામાન્ય વખાણ એટલે શું? સામાન્ય વખાણ એટલે શું? તો જે માલના સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે ખાસ અથવા અલાયદી સેવા આપવી ન પડે તેવા માલ રાખવાની વખાણને સામાન્ય जैव रसायन माटे खास प्रकार की ईटो तेना उदाहरण है. ઉતાવળે પણ પૂછે અને ખાસ કાળજી ઝીણવટભરી તપાસ કરીને તેમને તૈયાર કરવામાં આવી પણ હશે, કારણ કે જો નાનક તેવી ભૂલ થાય તો મોટો વિનાશ સર્જાય છે। તો પેટ્રોલિયમની કુદરતતાકી એ વિશિષ્ટ વખાણનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય। ત્યાર પછી ફળ, દૂધ, શાકભાજી જેવા નાશવંત પદાર્થ કયા કયા? ફળ, દૂધ, શાકભાજી, ઈંડા વગેરે કેવા પદાર્થો છે? તો કે નાશવંત પદાર્થો છે। વગેરે માટે કોલ્ડ સ્ટોરેજ જેવી વિશિષ્ટ વખારો તૈયાર કરવામાં આવે છે। નાશવંત પદાર્થોનો સંગ્રહ કઈ વખારમાં થાય? તો કે કોલ્ડ સ્ટોરેજ નામની વખારમાં નાશવંત પદાર્થોનો શું થાય છે? સંગ્રહ થાય છે। ત્યારબાદ અતિ અગત્યનો પોઈન્ટ છે, આ વખારો ખર્ચા હોય છે। કઈ વખાર? કોલ્ડ સ્ટોરેજ નામની વખારો કેવી હોય છે? ખર્ચા હોય છે। ત્યાર પછી વિશિષ્ટ વખારોમાં સુરક્ષાના હેતુસર અનેક નિયમોનું પાલન અનિવાર્ય છે। સુરક્ષાના હેતુસર विशिष्ट वखारो माटे घणा नीति नियमो बनाववामां आवे छे अने आ दरेक नीति नियमोनुं पालन करवुं दरेक व्यक्तिए फरजियात छे। कारण मैं तमने पहला ज कीधुं के नानकड़ी भूल तमारी थोडीक बेदरकारी मोटो विनाश सर्जे छे। એટલા માટે विशिष्ट वखारो माटे जे काई नीति नियमो बनाववामां आव्या हशे એનું દરેક વ્યક્તિએ પાલન કરવું ફરજિયાત છે। तो आपने बे वखारो विषय समझूती मेळवी, एक सामान्य नंबर 2 विशिष्ट। बनेमा फेर छे, एक માં ખાસ કાળજી લેવી પડે છે તેને વિશિષ્ટ કહેવાય છે। એક માં કાળજી લેવાની એટલે કે ખાસ કાળજી લેવાની કોઈ જરૂર નથી તેને સામાન્ય વખાર કહેવાય છે। ત્યાર પછી આજનો આપણો બીજો એક સવાલ विमानों खानगीकरण समझाओ। विमानों खानगीकरण समझाओ। भारत में विमानी शुरुआत खानगी क्षेत्र से थई हती। भारत में विमानी शुरुआत खानगी क्षेत्र से थई हती। भारत में ब्रिटिश हुकूमत ना कारणे घणी बधी विदेशी बीमा कंपनीओए भारत में बीमा कार्यनी शुरुआत करी। भारत के अंदर अंग्रेजों नु शासन हतुं એટલે કે બ્રિટિશરોનો હુકુમત હતી। આ સમયગાળા દરમિયાન વિદેશની ઘણી બધી કંપનીઓએ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી હતી, પરંતુ અયોગ્ય વેપારી રસમો એટલે નીતિ નિયમો આચરવામાં આવતી હોવાના આક્ષેપોના કારણે 19 જાન્યુઆરી 1956 ના રોજ વોર્ડ હુકમ દ્વારા जीवन बीमा ना धंधा नो राष्ट्रीयकरण करवामां आव्युं। विदेशी कंपनीओ भारत में घणी आवी पण तेओ अयोग्य व्यापारी रसमो दाखल करी, जेनो आपणा देशना लोकोए शुं केरो? विरोध केरो, आक्षेप लगाव्याना होय के आ अयोग्य छे। जेना कारणे 19 जान्युआरी 1956 ना रोज वॉर्ड हुकम द्वारा जीवन बीमा धंधानु राष्ट्रीयकरण करवामां आव्युं। शुं करवामां आव्युं? जीवन बीमा धंधानु राष्ट्रीयकरण करवामां आव्युं अने भारतीय जीवन बीमा निगम એટલે કે LIC ની શું થઈ? સ્થાપના થઈ। શું થયું? LIC ની સ્થાપના। શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય LIC ની સ્થાપના ક્યારે થઈ? તો 19 જાન્યુઆરી 1956 ના રોજ LIC ની સ્થાપના થઈ। કોના દ્વારા? તો બોર્ડ હુકમ દ્વારા જીવન વીમા નિગમ એટલે કે LIC ની સ્થાપના કરવામાં આવી હતી। ત્યાર પછી સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશરો દ્વારા થઈ હતી। ભારતની અંદર સામાન્ય વીમાની શરૂઆત કોના દ્વારા થઈ? બ્રિટિશરો દ્વારા, અંગ્રેજો દ્વારા। ईस्वी 1972 માં સામાન્ય વીમા વેપાર કાયદા દ્વારા 1972 માં સામાન્ય વીમા વેપાર કાયદા पहली जान्युआरी 1973 थी तमाम सामान्य बीमार बननेवाळो राष्ट्रीय करवामां आव्युं। ईस्वीसन 1972 मां सामान्य बीमा व्यापार कायदा द्वारा पहली जान्युआरी 1973 थी तमाम सामान्य बीमा कंपनीओ शुं थयुं राष्ट्रीयकरण करवामां आव्युं। तो आपणे बीमानुं खानगीकरण जोयुं, एमां खास याद राखवा जेवुं शुं तो के ईस्वीसन अने तारीख, कारण एक गुना ऊपा सवालमां पण पूछाई शके। एलआईसी की स्थापना क्यारे थई तो 19 जान्युआरी 1956 ना रोज। त्यारबाद एलआईसी की स्थापना कोना द्वारा थई तो वर्ल्ड भूकंप द्वारा एलआईसी की स्थापना करवामां आवी। बीजो टूंको सवाल एवो पण पूછી શકે કે તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું તો 1972 માં સામાન્ય વીમા વ્યાપાર કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973 થી તમામ सामान्य बीमा कंपनीओनुं राष्ट्रीयकरण करवामां आव्युं। तो आजे आपणे बे सवाल विषय समझूती मेळवी। ते पैकी नंबर 1 उपयोगनी दृष्टिए वफाना शब्द प्रकार समझाओ अने नंबर 2 बीमानुं खानगीकरण समझाओ। खूब खूब आभार।